वैदिक साधना आध्यात्मिक केंद्र जूनागढ़ तरफ थी प्रदीप मेहता ना जय गुरुदात। मित्रों केटलाक लोकोना व्यक्तित्व में एक अलग प्रकार आकर्षण हो तमे इच्छा वगर पर तेमना तरफ खेचाई जाओ छो। खरेखर आनु कारण ते व्यक्ति की विशिष्ट गुणवत्ता अने वर्तन छे। ज्योतिष शास्त्र में तुला राशि ने एक आवी ज राशि मानवामां आवे छे। आ राशि व्यक्तित्व में एक खास प्रकार की तीक्ष्णता होय छे। मित्रों आज हूँ तमने तुला राशि केटलाक विशेष गुणों विषे विगतवार जणावा जई रह्यो छुं। आ साथे तुला राशि लोकोनुं आखू जीवन केवुं होय छे ते विषे पण हूँ महत्वपूर्ण बाबतो जणावा जई रह्यो छुं। जो तमारी राशि तुला छे तो आ वीडियो ने ध्यानथी सांभळो अने संपूर्ण माहिती मेळवा माटे वीडियोना अंत सुधी जरूर जुओ। मित्रों आगळ वधता पहेला हूँ तमने कहेवा मांगु छुं, मैं कोरोना ने लईने वायु दुर्घटना सुधी घणी आगाहीओ करी छे, परंतु ताजेतरमां ज सूर्य परिवर्तन समय 14 मार्चे आगाही करी हती अने कह्युं हतुं कि दिल्हीमां मोटा राजकीय उथलपुथल साथे भारतना पूर्वांचल गुजरात कच्छमां हलचल लोको माटे मानसिक तनाव पैदा करशे। हवे तमे ए जोई पण शको छो 21 मार्च रातना 10:19 दिल्ली पंजाब सहित उत्तराखंडमां भूकंपना आंचका अनुभवाया हता। तो राजकीय परिस्थिति विषे तो मारे वधु कहेवानी जरूर ज नथी अने आ मारी आगाही पण 100% साची साबित थई रही छे। जो तमने खातरी न होय तो ऊपर क्लिक करीने मारो जूनो वीडियो जोई पण शको छो। मित्रों हवे हूँ तमने तमारा महत्वपूर्ण गुणों जीवन एटले के तुला राशिना लोको विषे विगतवार जणावुं छुं। तमारा नामना प्रथम अक्षरो रा री रू रे रो ता ती तू अथवा ते छे तो तमारी राशि तुला छे अने तमारी राशिनो स्वामी शुक्र होय छे। तमारी राशि ज राशिचक्रमां 7 स्थाने आवे छे। जो आपणे तमारा गुणोनी वात करीए तो तमे दयाळु स्वभावना हो छो। तमारा व्यक्तित्वमां प्रामाणिकता पण होय छे। ते ज समये तमे कोई पण खोटू काम सहन पण नथी करी शकता। तमने न्याय संगत व्यवहारों गमे छे। तमने गुस्सो पण आवे छे, परंतु तमारो गुस्सो सरळताथी शांत पण थई जाय छे। तमे नानपणथी ज बधाने प्रेम करता हो छो, परंतु तमारो स्वभाव जिद्दी होय छे। जो तमारे कोई वस्तु जोईती होय तो तमे तेने मेळवा माटे घणी जिद करो छो, जेना कारणे माता पिता घणीवार नाराज थई जाय छे। तमे बाळપણમાં સરળતાથી બધાનું ધ્યાન પણ ખેંચતા હો છો। તમારી આસપાસના લોકો તમારી વાતચીત અને જ્ઞાનને જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હોય છે અને તમારામાં એક પ્રતિભાશાળી બાળક જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે। આ ઉપરાંત તમારી શીખવાની ક્ષમતા પણ ઘણી સારી છે, તેના કારણે તમે અભ્યાસ અને લેખનમાં પણ સારા હો છો। આ સાથે તમારું મન રત્નાત્મકતા વસ્તુઓમાં પણ ખૂબ જ વ્યસ્ત રહેતું હોય છે। કહેવાનો અર્થ એ છે કે તમે બાળપણમાં ઓલરાઉન્ડ પ્રકારના બાળક હો છો, જે લોકોની નજરોમાં હંમેશા ખાસ રહે છે। મિત્રો બાળપણ પછીની તમારી વયસ્ક ઉંમરની વાત કરીએ તો તમે આ ઉંમરે સંતુલિત વર્તન રાખો છો। તમે જાણો છો કે કોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો। તમે સરળતાથી મિત્રો બનાવતા નથી, પરંતુ જ્યારે તમે મિત્રો બનાવો છો ત્યારે તમે તમારી સામેની વ્યક્તિના હૃદયમાં પ્રવેશ કરો છો અને તે વ્યક્તિ તમારી સાદગી અને સારા વર્તનના કાયલ થઈ જાય છે। કારકિર્દીમાં પણ તમારું સંતુલિત વર્તન ઘણું કામ કરે છે। તમે તમારું કામ સખત મહેનતથી કરો છો અને કાર્યસ્થળમાં સરળતાથી એક અલગ સ્થાન બનાવો છો। આ જ કારણ છે કે 32 વર્ષની ઉંમર પહેલાં તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવે છે। તમે તમારી કારકિર્દીમાં સંતોષ થવાનું શરૂ કરો છો, તમે ઈચ્છો છો તે સ્થાન મેળવો છો। ખાસ કરીને જો તમે કાઉન્સિલ ફિલ્ડમાં છો તો તમે ઘણી પ્રગતિ કરો શકો છો, કારણ કે તમારી પાસે લોકોને સમજાવવાની એક સારી ક્ષમતા છે। તમે તમારા શબ્દોથી લોકોને પ્રભાવિત કરો છો। આ ઉપરાંત તમે સામાજિક કાર્ય વકીલ જેવી નોકરીમાં પણ સારી કામગીરી કરતા જોવા મળો છો। આ ક્ષેત્રમાં પણ તમારો સંતુલિત સ્વભાવ અને બોલવાની ક્ષમતા ખૂબ જ ઉપયોગી છે। જ્યાં સુધી બિઝનેસની વાત છે તો તમારી રાશિના લોકો લોખંડ અને સોનું બનાવવા કામમાં સારી કમાણી કરે છે, કારણ કે તમે પૂરતા પ્રમાણિક છો। વધુ ને વધુ લોકો તમારી સાથે વેપાર કરવાનું પસંદ કરે છે અને તેથી જ તમારો વ્યવસાય પણ ઘણો વધે છે। મિત્રો
તમે તમારી કારકિર્દી વિશે પહેલાથી જાણતા હશો। હવે હું તમારા લગ્ન જીવન વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહેવા માંગુ છું। તમારું લગ્ન જીવન એકદમ સામાન્ય રહેતું હોય છે, પરંતુ જો તમારો અને તમારા પાર્ટનરનો સ્વભાવ અલગ હોય તો તેના કારણે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે ઘણા મતભેદો થતા હોય છે। જ્યાં તમે રોમાન્ટિક સ્વભાવના છો ત્યાં તમારો પાર્ટનર ખૂબ જ ગંભીર છે, તે તમને પ્રેમ કરે છે, પરંતુ તેને કેવી રીતે વ્યક્ત કરવો તે તેને ખબર હોતી નથી। વિવાહિત જીવન સિવાય જો તમારા બાળકોની વાત કરીએ તો શરૂઆતના તબક્કામાં તમે તમારા બાળકોના વર્તનથી પરેશાન રહો છો, કારણ કે તમારા બાળકો પોતાની મરજીથી ચાલવા માંગતા હોય છે, તેમને તેમના મનનું કામ કરવું ગમતું હોય છે। આ કારણે તમારે અને તમારા બાળકો વચ્ચે અણબનાવ પણ થતો હોય છે, પરંતુ તમારા બાળકોનું આ વલણ તેમને સફળતા પણ અપાવે છે। આ વસ્તુઓ હોવા છતાં તમારા બાળક તમને ખૂબ જ પ્રેમ કરે છે, તમારી વચ્ચે હંમેશા એક મજબૂત સંબંધ બંધન રહે છે। મિત્રો, છેલ્લે જાણો તમારી વૃદ્ધા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો। આ ઉંમર આવ્યા પછી પણ તમે ખૂબ જ સક્રિય રહો છો, પછી તે ઘરમાં હોય કે બહાર, તમે હંમેશા મહત્વપૂર્ણ કાર્યોના હિસ્સા રહો છો, કારણ કે સક્રિય રહેવાથી તમે આનંદ અનુભવો છો। આ સિવાય તમે વૃદ્ધાવસ્થામાં તમારા પ્રિયજનોની પણ નજીક રહેતા હો છો, તમે તમારા પ્રિયજનો પ્રત્યે પણ ખૂબ જ લાગણીશીલ બનો છો। જ્યાં સુધી તમારા સ્વાસ્થ્યની વાત છે, વૃદ્ધાવસ્થામાં તમને સુગર જેવી સમસ્યાઓ થઈ શકે છે, પેટ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે, એટલા માટે એ મહત્વનું છે કે તમે તમારા ખાવા પીવાની ટેવ ઉપર કાળજી લો, તમારા સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા સભાન રહો। બીજી એક વાત કે તમે વૃદ્ધાવસ્થામાં અજાણ્યાઓ અને બહારના લોકો પર ઘણો વિશ્વાસ કરો છો, પરંતુ ઘણી વખત લોકો તમારા વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને તમને છેતરે છે, આ કારણે તમે ખૂબ જ દુઃખી પણ થાવ છો। એટલા માટે એ મહત્વનું છે કે તમારા નજીકના લોકો સિવાય તમે ઝડપથી બીજા પર વિશ્વાસ કરવાનું ટાળો। આ સિવાય મિત્રો, મેં તમને કહ્યું છે કે આપણા બધાની કુંડળીમાં સુયોગ તેમજ દુર્યોગ રહેલા હોય છે। જ્યોતિષના એવા ઘણા મહાયોગો છે જે વ્યક્તિને સફળ બનાવે છે, ઊંચાઈ ઉપર લઈ જાય છે, તો બીજી તરફ ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિને ભરપૂર મહેનત પણ સફળ નથી થવા દેતા। પરંતુ તમારે આશા ન છોડવી જોઈએ અને આ માટે તમારે તમારી કુંડળીનું વિશ્લેષણ પણ અવશ્ય કરાવવું જોઈએ। આજ માટે આટલું, ફરી મળશું આવતા વિડીયોમાં। જય ગુરુદત્ત, જય ગિરનારી।